તો સદગુરુ જ્યારે લોકો કહે છે કે ઈશ્વરે સર્જન સ્વાભાવિક છે તમે જાતે સ્વયંનું સર્જન નથી કર્યું તે તો નક્કી જ છે ઈશ્વર અંગેના આપણા વિચારો સંસ્કૃતિ દર સંસ્કૃતિ ભિન્ન હોઈ શકે છે વિશ્વના જુદા જુદા લોકો વિભિન્ન વિચારો ધરાવે છે આ અંગે જુદી જુદી માન્યતાઓ ધરાવે છે પણ આપણે આ વિચાર પર શા માટે આવ્યા તેનું કારણ આ છે આપણે શું આપણી માતા નવદરમાંથી બહાર આવ્યા છીએ અને તમે જોયું હશે કે નવજાત શિશુ કેવું દેખાય છે તે પૂછી રહ્યું છે કોણ શું આટલું બધું શું છે આટલા બધા સર્જન શું તમને તેની આંખોમાં પ્રશ્ના ચિહ્નો દેખાય છે શું 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 આટલા બધા આ બધું કોણે કર્યું સ્વાભાવિક રીતે સૌથી પહેલા તેની માતા તરફ જુએ છે અલબત્ત માતાએ તમને જન્મ આપ્યો પણ તે પૃથ્વીને જન્મ ના આપી શકે પછી તમે પિતા સામે જુઓ છો અલબત્ત ન કરી શકે પછી તમે તમારી આસપાસના પ્રત્યેક પુખ્ત વ્યક્તિ તરફ જુઓ છો કોઈ પણ વ્યક્તિ આ બધું કરવા માટે સક્ષમ નથી જણાતી પછી મનુષ્ય તરીકે આપણે કહીએ છીએ એક ઘણો મોટો મનુષ્ય ત્યાં બેઠો છે તે આ બધું કરે છે માફ કરજો સરનારિયો તે પુરુષ છે કારણ કે આપણે માનવી છીએ તેથી આપણે વિચારીએ છીએ એક મોટું માનવી ત્યાં છે પણ એ સત્ય છે કે આ આપણે નથી સર્જ્યું ખરું ને આ પણ નહીં કે આ પણ નહીં આપણે આ નથી સર્જ્યું આપણે તેમાં હસ્તક્ષેપ કર્યો આપણે તેમાં હસ્તક્ષેપ કર્યો આપણે તેમાં ગરબડ કરી નાખી પણ આપણે તે નથી સર્જ્યું તે નક્કી છે તો આપણને સ્પષ્ટતાની જરૂર છે અહીંયા પસંદગીનો આ અવકાશ છે શું તમને સ્પષ્ટતા જોઈએ છે કે પછી તમે શોધ કરવા ઈચ્છો છો જો તમે શોધ કરશો તો તમે સ્વયંની અંદર એક પ્રકારની સ્થિતિમાં આવશો જો તમે કોઈએ તમને આપેલા સ્પષ્ટીકરણ સાથે સંમત થશો તો તમારી પાસે ફક્ત એક વિકલ્પ બચે છે કાં તો તેને તમે માનો અથવા ન માનો જો તેને માનો છો તો તમે વિશ્વાસથી છલકાશો તેનાથી કોઈ સ્પષ્ટતા નહીં આવે તેનાથી તમારો વિશ્વાસ સ્થાપિત થશે જો તમે તેને નહીં માનો તો તમે ગૂંચવાઈ જશો જો તમે આનંદિત રીતે ગૂંચવાયેલા છો તો તે એક અદભુત વાત છે પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે તેમની ગૂંચવણને કેવી રીતે પ્રસન્નતા સાથે સંભાળી શકાય જ્યારે તેઓ ગૂંચવાઈ જાય ત્યારે તેઓ સ્વયંને દુઃખી કરે છે પરંતુ માનવ બુદ્ધિશીલતાની સૌથી આશ્ચર્યજનક બાબત છે એ જાણવું જે તમે નથી જાણતા તે તમે નથી જાણતા તમે જે નથી જાણતા તે બધા પર તમે વિશ્વાસ કરો છો આ ગંભીર સમસ્યા છે આપણે એકમેક સાથે ભયાનક ચીજો કરી છે ફક્ત એટલા માટે કે હું આ માનું છું અને તમે પેલું અત્યારે પણ વિશ્વમાં આમ જ કરી રહ્યા છીએ ખરું ને કારણ કે હું એક બાબતમાં માનું છું અને તમે બીજી બાબતમાં માનો છો તેથી જો હું તમને જીવિત રહેવા દઈશ તો મારી માન્યતાને સહન કરવું પડશે શ્રેષ્ઠ છે તમે મૃત હો યસ કારણ કે તમે બીજું કંઈ સાચું માનો છો અને હું બીજું કંઈ સાચું માનો છું જે પણ સાચું છે હવે આપણે બંને એક સ્થળે ન રહી શકીએ થોડો સમય ઢોંગ કરી શકીએ જ્યારે વાસ્તવિક પ્રશ્નોની વાત આવે ત્યારે આપણે એક સ્થળે ન રહી શકીએ આવું શા માટે આટલું મુશ્કેલ છે તમે સક્રિય બુદ્ધિશીલ હોવ તો તમે હું જે નથી જાણતો તે બાબતને નથી જાણતા તરીકે જોવા માટે સક્ષમ હોવા જોઈએ ખરું કે નહીં શું એ જોવું ઘણું માનવીય અને અદ્ભુત નથી જે હું નથી જાણતો હું નથી જાણતો તેમાં એવી શું મોટી વાત છે જો તમે જુઓ હું નથી જાણતો હું નથી જાણતો એક અપાર શક્યતા છે માત્ર જ્યારે તમે જુઓ છો કે હું નથી જાણતો જાણવાની શક્યતા એક વાસ્તવિકતા બની જાય છે જો તમે જુઓ છો કે હું નથી જાણતો ત્યારે જાણવાની જંખના જાણવાની ઈચ્છા અને જાણી લેવાની શક્યતા એક જીવંત વાસ્તવિકતા બની જાય છે તમે જે પણ નથી જાણતા તે તમામને તમે માનો છો તમારે માત્ર તમારા પ્રકારનું બનવું પડશે જો તમે બીજા પ્રકારના લોકો સાથે છો તો કાં તો તેમનું અસ્તિત્વ ન હોવું જોઈએ કાં તો તમારું તે આ માર્ગ તરફ દોરશે તો આ એવું છે જેના તરફ આપણે આવવું પડે છે કારણ કે માનવ બુદ્ધિશીલતા તેની સર્વોચ્ચ શ્રેષ્ઠતા પર હોય છે જ્યારે જાણતી ન હોય જો હું બસ એમ વિચારું કે હું જાણું છું તો હું મૂર્ખ બની જઈશ કારણ કે મારી પાસે દરેક બાબતનો નિષ્કર્ષ છે જો હું હું જોઉં છું કે નથી જાણતો તો બુદ્ધિ ચાતુર્ય ચરમ સીમા પર છે ખરું કે નહીં તો તમે તમારી બુદ્ધિશીલતા સક્રિય સ્થિતિમાં રાખવા માંગો છો કે નિષ્ક્રિય તમે અન્ય સ્થળ માટે તેને બચાવી રહ્યા છો ના હું જાણવા માંગુ છું કારણ કે તેવું લાગે છે ઘણા લોકો અન્ય જગ્યા માટે તેને બચાવી રહ્યા છે ના તમને અહીંયા તેની જરૂર છે જો તમને અહીંયા તેની જરૂર છે તો મહેરબાની કરીને તેના તરફ નજર કરો અને જુઓ જ્યારે તમે જુઓ છો હું નથી જાણતો ત્યારે તમે ઘણા સચેત ઘણા સજાગ ઘણા સતર્ક બની જાઓ છો શું આ સાચું છે જ્યારે તમે વિચારો છો મને ખબર છે ત્યારે તમે સૌથી મૂર્ખામી ભરી અને બેવકૂફી ભરી ચીજો કરો છો ઘણી બધી ચીજો હા કે ના તમે સાચે જ જુઓ છો કે હું નથી જાણતો ત્યારે તમે કોઈની સાથે લડાઈ નથી ધરાવતા તમારી કોઈની સાથે લડાઈ નથી ખરું ને હું જાણું છું એ હંમેશા લડાઈ છે તો યોગિક સંસ્કૃતિમાં એક અસાધારણ ઘટના છે હું તેને અસાધારણ ઘટના કહું છું કારણ કે આજે આ સાંજે તમને કદાચ હું જે કહી રહ્યો છું તે નહીં સમજો પણ તમારો થોડો સમય અને ઉર્જા તેમાં રોકશો તો સમજશો આપણે આપણા અજ્ઞાનની ઓળખ કરીએ છીએ કદી પણ આપણા જ્ઞાનની નહીં કારણ કે તમે ગમે તેટલું જાણતા હોવ તેનાથી કશો ફરક નથી પડતો જો તમે દુનિયાના તમામ પુસ્તકાલયો વાંચી લીધા હોય તો પણ તમે જે જાણો છો તે તો અસ્તિત્વમાં એક ટીપા સમાન છે ખરું કે નહીં હેલો પણ તમારું અજ્ઞાન અસીમ છે હા કે ના તો જો તમે અજ્ઞાનને ઓળખો તો તમે અસીમ બનશો અમર્યાદ માનવી જો તમે તમારા જ્ઞાનને ઓળખો તો તમે કબજિયાતવાળા માનવી બની જશો કબજિયાતવાળું અર્થાત તે ધીમે ધીમે થાય છે અત્યારે જીવન આ રીતે જ આગળ ધપી રહ્યું છે ધીમે ધીમે એ વહી રહ્યું છે તે સુંદર રીતે આગળ નથી ધપી રહ્યું ધીમે ધીમે આપણે ક્યાંક આનંદની એક ક્ષણ શોધવા માટે પણ પ્રયત્ન કરવો પડે છે આપણે ઘણી બધી ચીજો કરવી પડે છે પરમ આનંદની એક ક્ષણનો અનુભવ કરવા જો તમે બસ શરીરના પ્રત્યેક કોષમાં વહી રહેલા નામવિહીન આનંદથી તરબોળ થઈને જીવનની પ્રત્યેક ક્ષણ જીવવા ઈચ્છો છો તો પછી તમારે તમારા અજ્ઞાનને ઓળખવું જોઈએ તમારે તમારા અજ્ઞાનને સમજવું જોઈએ જો તમે તમારા અજ્ઞાનને સમજશો અને પૂરતું ધ્યાન આપશો જો તમે અજાણ હશો તો સ્વાભાવિક રીતે જ તમે ધ્યાન આપશો ખરું ને જો તમે પૂરતું ધ્યાન આપશો તો તમે આપણી પાસે રહેલા તમામ વૈજ્ઞાનિક જ્ઞાનની દ્રષ્ટિથી જોશો કે આપણે હજી એક અણુને પણ સર્વાંગ સંપૂર્ણતાથી નથી જાણતા આપણે જાણીએ છીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો કે તેને કેવી રીતે તોડવો તેને ફ્યુઝ કેવી રીતે કરવો તેનો વિસ્ફોટ કેવી રીતે કરવો પણ આપણે હજી સુધી એ નથી જાણતા કે તે છે શું હા કે ના તો તમે પૂરતું ધ્યાન આપશો તો તમે સ્પષ્ટપણે જાણશો કે તમે કશું પણ જાણતા નથી અલબત્ત તેણે તે પ્રશ્નો પૂછ્યો હતો મેં આટલું કર્યું હું જ્યારે ફક્ત ચાર સાડા ચાર વર્ષનો હતો ત્યારે મને અચાનક જ ભાન થયું કે હું કશું જ જાણતો નથી જો કોઈ વ્યક્તિ મને પાણીનો ગ્લાસ આપ્યો ત્યારે બસ હું પાણીને જોયા રાખું છું કારણ કે હું નથી જાણતો કે પાણી એટલે શું અલબત્ત હું જાણું છું કે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો પણ હું એ નથી જાણતો કે તે છે શું આજ દિન સુધી ખબર નથી જો મને એક પાંદડું મળે તો એને હું તાકતો રહું ચાર પાંચ કલાક સુધી હું મારી પથારીમાં બેસું તો આખી રાત બસ અંધારાને તાક્યા કરું મારા આદરણીય પિતા ફિઝિશિયન હોવાથી તેઓ વિચારતા કે આને મને સાયકિયાટ્રિક ઇવોલ્યુશનની જરૂર છે તો આ છોકરો બસ આખો સમય કશું ને કશું તાક્યા જ કરે છે મારી સમસ્યા એ છે કે હું આની તરફ જોઉ છું પણ હજી તેને જાણતો નથી આથી હું મારું ધ્યાન અન્ય કોઈ જગ્યાએ વાળી શકતો નથી જો હું આને જોઉં તો બસ હું આને જ જોઉં છું કારણ કે હું હજી તેને સમજી શક્યો નથી જો તમે પૂરતું ધ્યાન આપો છો તો બ્રહ્માંડ તેના દ્વાર ફક્ત તેના માટે ખોલે છે જે પૂરતું ધ્યાન આપે છે તમારા જીવનમાં તમારા માટે જે પણ દ્વાર ખુલ્યું છે તે એટલા માટે ખુલ્યું છે કારણ કે તમે જીવનના તે તે પાસા તરફ ધ્યાન ધ્યાન આપ્યું હતું માત્ર આ રીતે જ કામ કરે છે હવે જો તમારું હોય તેને બીજા કશાની જરૂર નથી તે બસ ધ્યાન આપનારું છે તે દરેક બાબત પર ધ્યાન આપે છે તે એ નક્કી નથી કરતું કે એક કીડી કરતા એક હાથી વધુ મહત્વપૂર્ણ છે તે બસ દરેક ચીજ પર ધ્યાન આપે છે કારણ કે સર્જનની આ પ્રકૃતિ છે જો તમે એ કીડી તરફ જુઓ શું તમે કદી કીડી તરફ પૂરતું ધ્યાન આપ્યું છે હું તેમની સાથે ઘણો સમય પસાર કરું છું મારો વિશ્વાસ કરો તે પૃથ્વી પરના ઉત્કૃષ્ટ મશીનોમાં સ્થાન ધરાવે છે હા કે ના જો તમારી પાસે આવી કાર હોત તો તમે કેલિફોર્નિયાના રણપ્રદેશને નિર્વિઘ્ને પાર કરી શક્યા હોત તે સાચે જ સરસ મશીન છે તે કોઈ સરળ વસ્તુ નથી જો તમે કીડી પર પૂરતું ધ્યાન આપો તો તમને ખબર પડશે કે જેણે પણ કીડીનું સર્જન કર્યું છે તેણે તમારા સર્જન પર જેટલું ધ્યાન આપ્યું કીડીના સર્જન પર તેના કરતાં લગી રહે ઓછું ધ્યાન નથી આપ્યું ખરું કે નહીં તો પછી તે નક્કી કરનારા તમે કોણ છો કે કોને વધુ ધ્યાન મળવું જોઈએ અને કોને ઓછું વાત બસ એટલી છે કે તમારે બસ ધ્યાન આપવાની તમારી ક્ષમતાને તીક્ષ્ણ કરવી પડશે ન કે કોઈ પણ ચોક્કસ ચીજ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જો તમે પૂરતું ધ્યાન આપો છો તો શું એ સાચું છે કે આ શરીર ભલે તમે બહારથી આહાર આપતા હો છતાં આ શરીરનું સર્જન અંદરથી અંદરથી થયું છે છે હા તો સર્જનનો જે પણ સ્ત્રોત તે તમારી સક્રિય હોવો જોઈએ ખરું ને સાચે જ તો જ્યારે તમે જાણતા નથી કે સર્જનના સ્ત્રોતની પ્રકૃતિ શું છે તમે ઉપયોગ કરી શકો છો અંગ્રેજી ભાષામાં ભારતમાં અમારી પાસે ઘણા શબ્દો છે અને વિશ્વના આ ભાગમાં તમે તેને ગોળ કહી શકો છો તે બસ સર્જનના સ્ત્રોત માટેની તમારી સ્પષ્ટતા છે ખરું ને કારણ કે તમારી પાસે સર્જન માટે કોઈ સ્પષ્ટતા નથી તમે કહી રહ્યા છો ઈશ્વરે આ બનાવ્યો અમારી પાસે તે માટે હજારો શબ્દો છે બરાબર પણ મૂળભૂત રીતે આપણે સર્જનના સ્ત્રોત અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ શું તમારા અનુભવમાં એ સાચું છે કે આ જીવનના સર્જનનો સ્ત્રોત તમારી અંદરથી સક્રિય છે જો તે તમારી અંદર સક્રિય હોય જો તે ત્યાં ક્યાંક હોય અને તમે તેને ચૂકી ગયા તો કશું વાંધો નહીં જો તે તમારી અંદર જ સક્રિય છે અને તમે તેને ચૂકી ગયા તો શું તે ટ્રેજડી નથી હેલો જો સર્જનનો સ્ત્રોત તમારી અંદર ધબકી રહ્યો છે અને તમે તેના પર ધ્યાન ના આપો તો શું તમે એ ટ્રેજડી નથી તો મારું સમગ્ર જીવન અને કાર્ય લોકો માટે તે ટ્રેજેડી દૂર કરવાનો છે આભાર